ગાલા ગણિત સૌથી ધોરણમાં હવે આપણે પ્રકરણ ચારનો પ્રશ્ન દસ લખીશું પાન નંબર સડસઠ પ્રશ્ન દસ નીચેના નકશાના આધારે પ્રશ્નના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો તમને અહીં ફતેહપુર સિકરી આગ્રા તાજમહેલ આગ્રા રેલવે સ્ટેશન યમુના નદી બાબરપુર જંગલ અને એના આધારે તમને નકશો બતાવ્યો છે એ નકશાના આધારે તમારે પાછળ પાન નંબર અડસર તો પ્રશ્ન આપ્યા છે જેના તમારે જવાબ લખવાના છે પાન નંબર અડસર પ્રશ્ન એક આગ્રા રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે તાજમહેલ કે ફતેહપુર સીકરી તો બાળકો તમને અહીં નકશો બતાવ્યો છે નકશામાં તમને પૂછ્યું છે કે આગ્રા રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે તો આ રહ્યું આગ્રા રેલવે સ્ટેશન તેમાંથી તમને કીધું છે કે તાજમહેલ કે ફતેપુર સિકરી શું દૂર છે તો અહીંયાથી આગળ રેલવે સ્ટેશનથી તાજમહેલ પાંચ કિલોમીટર છે જ્યારે ફતેપુર સિકરી ચાલીસ કિલોમીટર દૂર છે તો આપણે જવાબ લખવાનો છે કે ફતેહપુર સિકરી તાજમહેલ આગ્રા સ્ટેશનથી દૂર છે બીજો પ્રશ્ન રેલવે રેલવે લાઇન પાટાથી વધારે નજીક શું છે બાબરપુર જંગલ કે તાજમહેલ તો જુઓ તમને અહીં તમને બતાવ્યું છે કે રેલવે સ્ટેશનથી નજીક શું છે તો આપણે લખવાનું છે બાબરપુર જંગલ જવાબ આવશે આપણો બાબરપુર જંગલ બાબરપુર જંગલથી વધારે દૂર શું છે ફતેપુર સિકરી કે આગ્રાનો કિલ્લો તો જુઓ અહીંયા આગ્રાનો કિલ્લો અહીં દર્શાવ્યો છે બાબરપુર જંગલથી અને ફતેપુર સિકરી આટલું ચાલીસ કિલોમીટરનું છે એટલે આપણે જવાબ શું લખીશું શું દૂર છે તો ફતેહપુર સિકરી નકશામાં બતાવ્યા પ્રમાણે દૂર છે એટલે આપણે જવાબ લખીશું બાબરપુર જંગલથી ફતેહપુર સિકરી દૂર છે ચોથું યમુના નદીથી વધારે નજીક શું છે તાજમહેલ કે આગ્રાનું રેલવે સ્ટેશન તો આપણે નકશામાં જોઈશું તો યમુના નદીથી નજીક શું બતાવ્યું છે આપણને તાજમહેલ તો આપણે જવાબ લખીશું કે યમુનાનગરથી નજીક તાજમહેલ છે રેલવે સ્ટેશન દૂર છે પાંચમું રેલવે લાઇન પાટાથી વધારે દૂર શું છે આગ્રાનો કિલ્લો કે તાજમહેલ તો જુઓ આ તમને રેલવે લાઇનના પાટા બતાવ્યા છે તે રેલવેના પાટાથી આ તમને અહીંયા આગ્રાનો કિલ્લો અને તાજમહેલ તો શું દૂર કહેવાય છે તો તાજમહેલ દૂર કહેવાય તો જવાબ આપણો પાંચમો શું આવશે તાજમહેલ છઠ્ઠું આગ્રાના કિલ્લાથી વધારે નજીક શું છે યમુના નદી કે આગ્રાનું રેલવે સ્ટેશન તો હવે આપણે જોઈએ કે આગ્રાનો કિલ્લો આગ્રાનો કિલ્લો ક્યાં છે તો અહીંયા આગ્રાનો કિલ્લો છે અને આગ્રાના કિલ્લાથી નજીક શું છે તો આગ્રાના કિલ્લાથી નજીક આપણને શું પડશે યમુના નદી અને આગ્રાનું રેલવે સ્ટેશન અહીંયા પાંચ કિલોમીટર દૂર છે એટલે આપણે જવાબ શું લખીશું યમુના નદી છઠ્ઠું ફ સોરી સાતમું ફટેપુર સિકરીથી વધારે દૂર શું છે આગ્રાનો કિલ્લો કે આગ્રાનું રેલવે સ્ટેશન તો તમે નકશામાં જોશો તો આગ્રાનો કિલ્લો સિકરીથી ફટેપુર સિકરીથી વધારે દૂર છે આઠમું તાજના જંગલથી વધારે નજીક શું છે યમુના નદી કે બાબરપુર જંગલ તમને નકશો જોતા ખ્યાલ આવશે કે તાજના જંગલથી યમુના નદી નજીક છે પ્રશ્ન ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો અહીંયા પણ તમને ચિત્ર બતાવ્યું છે કે તંબુ છે ગામની તેકરી ધામ તળાવ કૂવો અને મંદિર તો તેના આધારે તમારા ચિત્રના આધારે તેના કિલોમીટર જોવાના છે અને તેના આધારે તમને સામેના પેજ ઉપર પ્રશ્ન આપ્યા છે તે તમારે નકશો જોઈને પ્રશ્નના જવાબ લખવાના છે પાન નંબર ઓગણસાઠ પર પ્રશ્ન પહેલું તંબુથી ગામ કેટલા સુધીનું અંતર કેટલા સુધીનું અંતર તંબુથી ગામ સુધીનું અંતર કેટલું છે તો નકશામાં આપણે જોઈને ખબર પડશે કે તંબુથી ગામ સુધીનું અંતર ચારસો મીટરનું છે બીજું ગામથી મંદિર સુધીનું અંતર કેટલું છે તો ગામથી મંદિર સુધીનું અંતર તો ગામ અને મંદિર વચ્ચે એકસો પચાસ વત્તા ચારસો પચાસ આમ કહીને છસો મીટરનું અંતર છે ત્રીજું કેકરીથી કુવા સુધીનું અંતર કેટલું છે તો ગામની ટેકરીનું અંતર છે ત્રણસો મીટર અને કૂવાનું અંતર ચારસો મીટર છે અને બીજું ગામનું અંતર એકસો પચાસ છે તો કુલ અંતર આઠસો પચાસ મીટર થશે ચોથું તળાવથી મંદિર સુધીનું અંતર કેટલું છે તો તળાવથી મંદિર વચ્ચે બસો પચાસ મીટર પત્તા ચારસો પચાસ મીટર બેનો સરવાળો કરશે તો કુલ સાતસો પચાસ મીટર દૂર છે પાંચમું તંબુથી તળાવ સુધીનું અંતર કેટલું છે તંબુથી તળાવ સુધીનું અંતર ચારસો મીટર વધતા એકસો પચાસ વધતા બસો પચાસ મીટર બરાબર આમ તણા તણનો સરવાળો થશે કુલ જવાબ આઠસો મીટર આવશે છઠ્ઠું કયું અંતર વધારે છે તંબુથી તળાવ સુધીનું કે તંબુથી મંદિર સુધીનું તો આપણે જવાબ આવશે ચિત્રમાં જોઈને તંબુથી મંદિરનું અંતર વધારે છે કેટલું વધારે છે તો બસો મીટર વધારે છે સાતનું કયું અંતર ઓછું છે કૂવાથી તળાવ સુધીનું કે કૂવાથી મંદિર સુધીનું તો કૂવાથી તળાવ સુધીનું અંતર સૌથી ઓછું છે જે ચારસો પચાસમાંથી આપણે બસો પચાસ બાદ કરીશું તો ચા બસો મીટર જેટલું ઓછું છે આઠમું કયું અંતર વધારે છે ગામથી ટેકરી સુધીનું કે ગામથી મંદિર સુધીનું તો ગામથી ટેકરી સુધીનું અંતર વધારે છે જે ચારસો મીટરમાંથી ત્રણસો મીટર બાદ કરતાં સો મીટર જેટલું વધારે આવે છે નવમું કયું અંતર ઓછું છે તંબુથી ટેકરી સુધીનું કે તંબુથી ગામ સુધીનું તંબુથી ટેકરી સુધીનું અંતર ઓછું છે જે ચારસો ઓછા ચારસો મીટર ત્રણસો મીટર બાદ કરતા સો મીટર જેટલું ઓછું છે હવે દસમો પ્રશ્ન કયું અંતર વધારે છે ટેકરીથી કુવાર સુધીનું કે તંબુથી મંદિર સુધીનું તો તંબુથી મંદિર સુધીનું અંતર વધારે છે જે એકસો પચાસ મીટર જેટલું વધારે છે તો બાળકો તમારે આ પ્રમાણે ચિત્ર જોઈને સવાલ જવાબ લખવાના છે નંબર ચાલો ગૃહ કાર્ય કરીએ પ્રશ્ન એક તમારી પાસે રહેલી નીચેની વસ્તુઓનું સેમીમાં અંદાજિત માપન તથા ફૂટપટ્ટીથી માપપટ્ટીથી માપન કરીને લખવાનું છે તો જો તમને પહેલી વસ્તુ રબર બતાવી છે એ રબરનું તમારે અંદાજિત માપ લખવાનું છે એટલે આશરે માપ કેટલું થાય તે અને ફૂટપટ્ટીથી તમારે માપપટ્ટીથી એનું માપન કરવું છે ફૂટપટ્ટીથી જો અમારી પાસે ફૂટપટ્ટી છે આ પ્રકારની મારી પાસે શૂન્યથી પંદર સુધીની ફૂટપટ્ટી છે જે આપણે રબર પર માપીશું તો અહીંયા શૂન્યથી રબરનું અંતર અહીંયા આપણે લખીશું શૂન્યથી ત્રણ સેન્ટીમીટર છે તો અહીંયા આપણે માપપટ્ટીથી માપનમાં ત્રણ સેન્ટીમીટર લખીશું આ અંદાજીત માપ છે તમારે આશરે માપ લખવું હોય તો લખવું ને તો આપણે અહીંયા લખવાની જરૂર નથી એટલે તમારે માત્ર ફૂટપટ્ટીથી જ માપન કરીને અહીંયા જવાબ લખવાના છે એવી રીતે તમને ગ્લુસ્ટિક આપી છે તો ગ્લુ સ્ટીકને પણ આ પ્રમાણે તમારે ગોઠવવાની છે લીટી નીચે ગોઠવવાની છે અને ફૂટપટ્ટી આપણે શૂન્યથી જે રીતે તીડ આપી ત્યાં સુધી લખવાનું છે તો શૂન્યથી ચાર સેન્ટીમીટરનું છે તો ગ્લુ સ્ટીક ચાર સેન્ટીમીટરની થશે એ જ પ્રમાણે તમારે કેલ્ક્યુલેટર પેન્સિલ અને જે બાકીના ચિત્ર છે એ ચિત્રને તમારે ફૂટપટ્ટીથી માપવાના છે અને તમારે બીજા ખાનામાં એનું માપન લખવાનું છે પ્રશ્ન બે કયો ટૂંકો રસ્તો પડશે તેના ઉપર ખરાની નિશાની કરો તો જો અહીંયા દેડકાને તળાવ સુધી પહોંચવું છે તો તમને રસ્તા બતાવ્યા છે તો અહીંયા રસ્તા જોતાં તો બે નંબરના રસ્તા પર તમારે ટીક કરવાનો છે એ રસ્તો ટૂંકો પડશે એવી રીતે ત્રીજો પ્રશ્ન કયો રસ્તો લાંબો પડશે તેના ઉપર ખરાની નિશાની કરો તો આપણે રસ્તો જે છે એ રસ્તો ચોથો જે આપણને સૌથી લાંબો પડશે એના પર આપણે ખરાની નિશાની કરવાની છે ચોથું જોડકા જોડો તો જુઓ જોડકા જોડામાં તમારે અ અને બ જોડવાના છે તો મેં તમને અહીં ખાલી નંબર લખી કીધા છે કે એક મીટર તેનો જવાબ આવશે છ એક મીટર બરાબર સો સેમી તેને આ પ્રમાણે એક મીટર બરાબર સો સેમી તમારે જોડવાના છે એક હજાર સેમી તેનો જવાબ આવશે જ તો દસ મીટર એવી રીતે આઠ મીટર તો આઠ મીટરનો જવાબ આવશે ક આઠસો સેમી આ પ્રમાણે તમારે જોડવાનું છે એક હજારનો જવાબ આવશે જ જમરૂખનો જ પછી બે મીટર પચાસ સેમીનો જવાબ આવશે ટ ટનો જવાબ આવશે બસો પચાસ સેમી 2500 મીટર 2500 મીટર નો જવાબ આવશે ઠ ઠ આવશે 2 કિમી 500 મીટર નો એ રીતે 700 સેમી નો જવાબ આવશે ચ 7 મીટર 850 નું આવશે છ અ સોરી 850 નું જવાબ આવશે ઘ 8 મીટર 50 સેમી 9 માં નો જવાબ આવશે ખ 910 સેમી 10 માં નો જવાબ આવશે તમારો ગ ગણપતિનો ગ ત્રણ હજાર મીટર એવી બીજું જોડકું તે આપ્યું છે કે મોબાઈલ નહીં આપણે તમારે એને સામે જોડવાનું છે તો એમાં ઘ તો પંદર સેમી આવશે પછી તમને સ્ત્રીક લાઇટ આપી છે તેની તમને ઊંચાઈ એ પાંચ મીટરમાં આવશે પછી ઘરથી મંદિર સિદ્ધનું અંતર જે કિમીઓ અપાય તો અહીંયા આવશે છ એક કિમી આ મગફળી બતાવી છે જે નાની જ છે એટલે એને આપણે લખીશું બે સીમી અને આ સાપનું ચિત્ર છે જે આપણે લખીશું ખ એક મીટર આ પ્રમાણે તમારે પાંચ નંબર એકોતેરના બંને જોડકા જોડવાના છે